ચડતા ક્રમમાં શીખીએ પછી વચ્ચેની સંખ્યા શીખી લઈ. આજે આપણે આઠડ એકડ 81 થી 90 સુધીની સંખ્યા શીખવાની છે. આઠડ એકડ શું થાય? આઠડ એકડ 81. તો 81 થી 90 સુધીની સંખ્યા, તો પહેલા તમારે ઘડીએ લખવાનું છે. તો આઠડ એકડ 81, જો આઠડ એકડ 81, આઠડ બગડ 82, આઠડ તગડ 83, આઠડ ચોગડ 84, આઠડ પાછળ 85, આઠડ છગડ 86, આઠડ સાતડ 87, 2 8 88, આઠડ નવડ 89, અને નવડે મીને 90. ફરીથી આઠડ એકડ 81, આઠડ બગડ 82, આઠડ તગડ 83, આઠડ ચોગડ 84, આઠડ પાછળ 85, આઠડ છગડ 86, આઠડ સાતડ 87, 2 8 88, આઠડ નવડ 89, અને નવડે મીને 90. આ તમે આઠડ એકડ 81 થી 90 સુધીની ક્રમમાં સંખ્યા શીખ્યા. હવે તમને જે પ્રમાણે દશક એકમ તમને શીખવાડેલું છે, તો આપણે એ રીતે જૂથ બનાવવાના છે. આઠડ એકડ 81, આઠડ વગર 82, એનું જૂથ બનાવવાનું છે. તો અહીંયા આઠડ એકડ 81 લખેલા છે. તો આઠડ એકડ 81 લખેલા હોય એટલે દશકના કેટલા જૂથ લખવા પડે? પહેલા આપણે 8, દશકમાં 8 છે એટલે અહીંયા 8 જૂથ બનાવવાના. તો 10 10ના જૂથ બનાવી, 1 2 3 4 5 6 7 8 9 10, 10નું એક જૂથ. આવા કેટલા જૂથ બનાવવા પડે? 10 10ના 8 જૂથ બનાવવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10. હવે ગણવાના છે કેટલા જૂથ થયા. 1 2 3 4 5 6, છ જૂથ થયા છે. આપણે કેટલા બનાવવાના છે? 8. તો 6 થયા, હજુ પણ 2 બનાવવા પડે તો જ 8 થાય. 6 1 2 3 4 5 6 7 8 9 10, આ એક જૂથ બન્યું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 8 જૂથ થયા, ભણી લો ફરીથી ગણવાના. 1 2 3 4 5 6 7 8, 8 થયા 8 10ના જૂથ. તો અહીંયા લખવાના છે 8 10, કેટલા લખાય? 8 10. હવે આ એક છૂટો છે એટલે અહીંયા એક લીટી દોરવાની. તો એકને શું કહેવાય? એક એકમ કહેવાય. શું કહેવાય? એકમ. આ રીતે આઠડ દગડ 82 નું લખીએ આપણે.
ચોર ભગવડ 82 તો અહીંયા દશકમાં કેટલા જૂથ બનાવ આપણે 8 છે 8 બનાવ આપણે અહીંયા 6 હોય તો 6 બનાવ આપણે 5 હોય તો 5 બનાવ આપણે પણ અહીંયા આપણે કેટલા છે 8 ચોર ભગવડ 82 તો પહેલા અહીંયા 8 દશક લખવાના છે 8 દશક એકમમાં શું લખાય અહીંયા 2 છે એટલે 2 એકમ એમ લખાય 2 એકમ તો અહીંયા આપણે 10 સસા ઉપર દોરે એ પ્રમાણે જૂથ બનાવવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 ગણતો જવાનું લીટી દોરતો જવાનું તો 10 ના જૂથ આવે એક પણ વધારે નહીં અને એક પણ ઓછો પણ નહીં 9 પણ ના કરાય અને 11 પણ લીટા કરવાના નહીં 10 નું જૂથ હોય એટલે 10 જ લીટી દોરવાની 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 તો કેટલા થયા જૂથ 1 2 3 4 5 જ થયા છે હજી આપણે દોરવા પડે તો 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 તો હવે કેટલા દોરવા પડશે 1 2 3 4 5 6 7 થયા 7 ચાલે ના ચાલે જે પણ એક દોરવો પડે 8 દશક છે એટલે 8 જૂથ બનાવવાના 7 જૂથ બનાવીએ તો ખોટું પડે 1 2 3 4 5 6 7 8 9 10 આ દશકમાં 8 જૂથ થઈ ગયા ગણો 1 2 3 4 5 6 7 ને 8 8 જૂથ બને 8 દશક થઈ એકમમાં કેટલા છે 2 તો અહીંયા આપણે છૂટા કેટલા દોરવા પડે 2 અહીંયા છૂટા દોરવાના છે અહીંયા દશકમાં જૂથ બનાવવાના નથી અહીંયા દશક હોય તે જ દશકના જૂથ બનાવવા એકમ હોય તે છૂટા જ લખવાના છે હજી જુઓ ફરીથી ટગર 83 તો અહીંયા પણ આપણે ઉપર બધા એ પ્રમાણે જૂથ બનાવવાના છે અહીંયા પહેલા 8 છે તો 8 દશક લખવાનું છે 8 દશક અને 3 એકમ છે તો અહીંયા લખવાના છે 3 એકમ તો અહીંયા કેટલા કેટલાના જૂથ બનાવવાના કીધા હતા 10 10 ના અને કેટલા જૂથ બનાવવા પડે યાદ છે તમને ઉપર આપણે બનાવ્યા એ પ્રમાણે અહીંયા 8 દશક હતા તો કેટલા જૂથ બનાવ્યા છે 10 અહીંયા પણ 8 દશક છે એટલે 10 10 ના 8 જૂથ બનાવેલા છે અહીંયા 8 છે અહીંયા 8 છે અહીંયા 8 દશક છે એટલે અહીંયા પણ 10 10 ના 8 જૂથ બનાવવા પડે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 હવે જૂથ દોર્યા પછી ગણી લેવાના વધારે કે ઓછા નથી થાય 1 2 3 4 5 6 7 8 8 દશક છે અને 8 જૂથ પણ છે એક પણ વધારે પણ નથી અને એક ઓછો પણ નથી હવે છૂટા છૂટા કેટલા દોરવા પડે અહીંયા 3 છે એટલે છૂટા 3 દોરવાના છે 1 2 3 તો તમારે આ રીતે જુઓ ચોપડીમાં પાના નંબર 147 એમાં છે તે જુઓ જૂથ આમાં ચોકના જૂથ બનાવેલા છે કલરના છે જૂથ એને તમારે અહીંયા જૂથ બનાવવાના છે જો એકમમાં જ નથી દશકમાં તો જૂથ બનાવેલા છે તો તમારે એકમના જૂથ દોરવાના છે એક હોય તો એક દોરવાનો બે હોય તો બે દોરવાના ત્રણ હોય તો ત્રણ અને પાંચ હોય તો પાંચ
તે રીતે તમારે એકમના જૂથ દોરવાના છે અને આઠડે કડી 81 આઠડ વગર 82 આઠડ વગર 83 એ 81 થી 90 સુધીની લાઈન પૂરી કરવાની છે.